હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ પટેલ્સ ઈ લર્નિંગ ઝોન. ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ડિક્શનરીવાળા સમ્સ છે એવા સમ્સ કરતા હતા, અને સમ કરતા કરતા અચાનકથી કંઈક વચ્ચે પ્રોબ્લેમ આવી ગઈ હતી, એના કારણે રેકોર્ડિંગ જે છે સ્ટોપ થઈ ગયું હતું. એના કારણે આપણે બે જ દાખલાઓ જે કહેવાય કે જેમાં ડિક્શનરી ક્રમાંક શોધવાના છે એના બે જ દાખલાઓ કરીને હું આગળ નીકળી ગઈ હતી. તો આજે આપણે એ જે દાખલાઓ બાકી છે એને ફિનિશ કરીએ અને બાકીના જે દાખલાઓ છે એને પણ જોઈ લઈએ. સો બેઝિકલી અહીંયા આજે આપણે દાખલા નંબર 14 એક્સરસાઇઝ 6.1 દાખલા નંબર 14 અને એનો આપણે ત્રીજો દાખલો કરવાનો છે નિરલ. હવે નિરલને આપણે ડિક્શનરી ક્રમાંકમાં ગોઠવવા માટે સૌથી પહેલું જ કામ આપણે કરવાનું છે એ છે કે તેને ABCDના ક્રમાંકમાં ગોઠવો, એટલે કે ABCDEFGHIJKLMNOPQR. દેટ્સ ઇટ. એના પછી તમારે શું કરવાનું હોય છે? તો એના પછી તમારે લાઈન બનાવવાની હોય છે. લાઈન બનાવવા માટે તમારે એક જાતનું ટેબલ બનાવવાનું છે. જેટલા પણ અક્ષરો હશે એટલા ખાનાને એક ખાનું એક્સ્ટ્રા બનાવીશું. હવે તમે જોઈ શકો છો કે આપણે જે પણ નિરલ શબ્દ છે એ અહીંયા લખી દઈશું, એટલે N I R A અને L. હવે આપણે શું કરીશું? તો કે અહીંયાથી એક એક શબ્દ લખવાનું શરૂઆત કરીશું. A I, જ્યાં સુધી N ન આવે ત્યાં સુધી જઈશું. L અને N, N મળી જાય એટલે આને રાઉન્ડ બનાવી દો અને અહીંયાથી કટ કરી દો. ચલો હવે ફરી બાજુમાંથી સ્ટાર્ટ કરીશું. અહીંથી નવેસરથી લખવાનું A I. ઓકે, તો મને આઈ મળી ગયો એટલે રાઉન્ડ બનાવો અને આઈ પર કટ મૂકો. એના બાજુથી ફરી સ્ટાર્ટ કરો A. હવે આઈ તો આવી ગયો એટલે આઈની લખવાનું L, અને પછી છેલ્લે છે R. R મળી ગયો એટલે R પર રાઉન્ડ બનાવો અને કટ કરો. હવે બાજુમાં લખો A. એ તો ડાયરેક્ટ જ મળી ગયો, તો રાઉન્ડ બનાવીને એની બાજુમાંથી ફરી L લખવાનું સ્ટાર્ટ કરો. L પણ મળી ગયો, રાઉન્ડ બનાવીને કટ મારો. એના પછી આપણે શું કરવાનું? તો કે ગણતરી કરીશું. 1 2 3 4, 4 ફેક્ટોરિયલ. 1 2 3 4, 4 ફેક્ટોરિયલ. 1 2 3 4, 4 ફેક્ટોરિયલ. 1 2 3, 3 ફેક્ટોરિયલ. 1 2, 2 ફેક્ટોરિયલ. અને ફરી 1 અને 2 એટલે 2 ફેક્ટોરિયલ, અને 1 ફેક્ટોરિયલ એક્સ્ટ્રા એડ કરવાનું. રેડી? તો 4 ફેક્ટોરિયલ એટલે 24 પ્લસ 24 પ્લસ 24 પ્લસ 6 પ્લસ 2 પ્લસ 2 પ્લસ 1. ચલો 24 એટલે 72 અને બીજા 8 ઉમેરો એટલે 80 અને બીજા 3 ઉમેરો એટલે 83મો ક્રમ આવે. ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો? તો કે નિરલ શબ્દના બધા અક્ષરોનો ઉપયોગ કરીને જો ડિક્શનરી વાઇઝ તમે એના શબ્દોને ગોઠવો તો નિરલનો ક્રમ જે છે એ આવશે 83મો. ચલો ક્લિયર છે. નેક્સ્ટ આપણે આ જ રીતે સમ કરી દઈએ. એમાં છે સુમન અને ઋત્વા. દાખલા નંબર 4 સુમન. સુમનને આપણે પહેલાં તો ABCD ક્રમાંકમાં ગોઠવીશું, એટલે ABCDEFGHIJKLMNOPQRSTU. રેડી? ચલો હવે આપણે બીજું કામ શું કરવાનું હશે? તો કે આપણે બીજા કામમાં એવું છે કે આપણે ટેબલ બનાવીશું.
જેટલા અક્ષરો છે એના કરતાં પ્લસ વન કોલમ બનાવવાની છે. ચલો એના પછી આપણે હવે લખી દઈશું, શું લખીશું? સુમન. બરાબર છે. અને હવે આપણે અહીંયાથી એબીસીડી વાઇઝ લખવાનું શરૂ કરીશું. તો એ ત્યાં સુધી લખીશું જ્યાં સુધી એસ નહીં મળે. એમ, એન, એસ મળી ગયો, રાઉન્ડ બનાવો, કટ કરો. એના બાજુમાંથી લખવાનું શરૂ કરીશું ત્યાં સુધી જ્યાં સુધી યુ નહીં મળે. એટલે એ, એમ, એન અને હવે એસ નહીં લખવાનું કેમ કે એસ કટ થઈ ગયો. યુ, યુ આવી ગયો એટલે રાઉન્ડ બનાવો અને યુને કટ કરો. બાજુમાંથી લખવાનું શરૂ કરો જ્યાં સુધી એમ ન આવે, એટલે એ, પછી એમ, એમ આવી ગયો, રાઉન્ડ બનાવો, એમ કટ કરો. બાજુમાંથી લખવાનું શરૂ કરો, એ આવી ગયો, રાઉન્ડ બનાવો, કટ કરો. બાજુમાંથી લખવાનું શરૂ કરો, એન આવી ગયો, એન ઉપર રાઉન્ડ કરો, એન કટ કરો. ક્લિયર છે? આ ઇઝીમાં ઇઝી રીત છે આ દાખલાઓ ગણવાની. એક, બે, ત્રણ, ચાર, એક, બે, ત્રણ, ચાર, એક, બે, ત્રણ, ચાર, એક, બે, ત્રણ, એક, બે, ત્રણ, એક, બે, ત્રણ, એક અને બે અને એક. ગણતરી કરીએ, 24 24 24 6 6 6 2 અને 1, એટલે 6 તરી 18 24 તરી 72 72 ને 18, એટલે 90 90 અને 3, એટલે તમારો જવાબ આવે 93. ક્લિયર છે? ચલો તો કયો ક્રમાંક આવશે? 93મો ક્રમ. આ તમારે યાદ રાખવાનું રહેશે. નેક્સ્ટ હવે જે આપણા માટે શબ્દ છે છે ઋત્વા. ચલો ત્યારે એ જોઈ લઈએ. દાખલા નંબર 5, ઋત્વા. સૌથી પહેલા એબીસીડી ક્રમમાં ગોઠવીશું. એ, બી, સી, ડી, ઈ, એફ, જી, એચ, આઈ, જે, કે, એલ, એમ, એન, ઓ, પી, ક્યુ, આર, એસ, ટી, યુ, વી. અને પછી આપણે એક બનાવવાનું થશે ટેબલ. પક્ષીઓનો કલરવ ઇગ્નોર કરવો. ચલો ઋત્વા લખી દઈશું. સૌ પ્રથમ ખાસ ધ્યાન રાખજો, લાસ્ટ દાખલો છે. અને પછી એથી લખવાનું શરૂ કરીશું આર ન આવે ત્યાં સુધી, એટલે એ, આર મળી ગયો, કટ કરો. બાજુમાંથી ફરી લખવાનું ચાલુ કરવાનું યુ ન આવે ત્યાં સુધી, એટલે એ, ટી, યુ આવી ગયો, કટ કરો. બાજુમાંથી ફરી લખવાનું કરો, ટી આવે ત્યાં સુધી, એટલે એ, ટી આવી ગયો, ટી કટ કરો. પછી બાજુમાંથી એ, વી, વી આવી ગયો, કટ કરો. અને બાજુમાં પછી એ લખો, આવી ગયો, રાઉન્ડ મારો. બરાબર છે? એટલે ઋત્વા આખો તમને એ રીતે આખો શબ્દ જ આમ મળશે. બરાબર છે? ચલો હવે ગણતરી કરી લઈએ. એક, બે, ત્રણ, ચાર, એક, બે, ત્રણ, એક, બે, ત્રણ, એક અને બે, એક અને એક. બરાબર છે? ચલો ગણતરી કરીએ. 4 ફેક્ટોરિયલ 24, 6 6 2 1 અને 1, એટલે 24 અને 6 30, 30 અને બીજા 10 દેખાય છે એટલે 40મો ક્રમ આવે. ઇઝ ઇટ ક્લિયર? ચલો ત્યારે આગળ હવે બે દાખલાઓ બાકી રહ્યા છે, ફટાફટથી ફિનિશ કરી દઈએ. દાખલા નંબર 15 જોવો શું કહેવામાં આવે છે. તો કે દાખલા નંબર 15માં તમને કીધું છે, શ્લોકા શબ્દના બધા જ અક્ષરોને એવી રીતે કેટલીક ગોઠવણી કરી શકાય કે જેમાં સ્વર એક સાથે જ આવે. શ્લોકા શબ્દમાં સ્વર બધા જ એક સાથે જોઈએ છે
दाखला नंबर 15 श्लोका जेमां स्वर केटला ओ अने ए બે સ્વરને એક સાથે જ રાખવાના છે. મિત્રો, આપણે આગળ એવા દાખલાઓ ઘણા બધા કર્યા છે કે જેની અંદર આપણને એવું કહેવામાં આવ્યું હતું કે પાંચ છોકરાઓ છે ને ત્રણ છોકરીઓ છે ને પાંચે પાંચ છોકરાઓને જોડે બેસાડો, પતિ પત્નીને ફોટામાં કેપ્ચર કરવાના છે, પતિ પત્નીને જોડે બેસાડો, બરાબર છે. તો અહીંયા પણ એવું જ છે, ઓ અને એને જોડે રાખવાના છે. તો ઓ અને એને જોડે રાખીને ડબ્બામાં ભરી દો એટલે એ જોડે ને જોડે જ રહેશે ને બાકીના એસ એચ એલ અને કે આને આપણે ઇન્ટરનલી ગોઠવ્યા કરીશું. તો અહીંયા આપણી પાસે પાંચ જગ્યાઓ છે એવું સમજશું. ભલે આપણી પાસે છ અક્ષરો છે પણ જગ્યાઓ પાંચ જ છે, રાઈટ? માટે 5P5 પાંચ જગ્યાઓ છે, પાંચ જ છે, કેમ કે આપણે બેને ડબ્બામાં ભરી દીધા. પણ હવે ડબ્બો આગો પાછો કરો એટલે એ બે ઇન્ટરનલ પાછા ગોઠવણી કરી શકાય. એટલે ઓ અહીંયા આવે, એ અહીંયા આવે એવું થઈ શકે. એટલે પાછા એ બંનેની ગણતરી બીજી એટલે 2P2, બરાબર છે. 5P5 એટલે 5 ફેક્ટોરિયલ, 2P2 એટલે 2 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ એટલે 120, 2 ફેક્ટોરિયલ એટલે 2. આન્સર ઇઝ 240, ફાઇનલ આન્સર. તો તમે શ્લોકા શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ કરીને તેમાં સ્વર સાથે આવે એવી રીતે ગોઠવો તો તમે ટોટલ 240 શબ્દો બનાવી શકો છો. જો તમારી આવી કોઈ કન્ડિશન ન હોય કે બંને સાથે જ આવે તો ટોટલ 6 અક્ષરો છે, એનાથી 6 ફેક્ટોરિયલ એટલે 720 બને. જો કન્ડિશન ન હોત તો માત્ર ને માત્ર એવી કન્ડિશન છે કે ઓ અને એને સાથે લેવા છે તો એના કારણે તમારા ઘણા બધા શબ્દો ઘટી જાય છે. ક્લિયર છે? ખ્યાલ આવ્યો? ઓકે. અને એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો આપણે કરવાનો છે, દાખલા નંબર 16. દાખલા નંબર 16માં આપણને એવું કીધું છે કે એ બી સી ડી ઈ એફ અને જી આવા 7 વક્તાઓ છે. આ 7 વક્તાઓને ભાષણ આપવા માટે આમંત્રિત કરેલા છે. વક્તાઓએ વારાફરતી ભાષણ આપવાનું છે. જો વક્તા એ પછી તરત જ બી આવે એવી કેટલી રીતે અલગ અલગ ભાષણ ગોઠવી શકાય? એ પછી તરત જ બી આવે એટલે બી પછી એ નહીં ચાલે, બરાબર? બી પછી એ નહીં ચાલે એટલે અહીંયા આવી ગણતરી જે છે ને એ થઈ શકશે નહીં. ઓવરઓલ કહેવા માંગે છે કે એ અને બી જોડે સાથે જ રહે, એ અને બી સાથે જ રહે, ભલે એ પછી અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા આવે કે અહીંયા આવે, બરાબર છે. પણ એ અને બી સાથે જ રહેશે એટલે ઓવરઓલ આપણે એમને ડબ્બામાં ભરી દીધા. અને હવે આપણી પાસે ટોટલ કેટલી જગ્યા થઈ ગઈ? 6P6. ઓવરઓલ 7 લોકો છે પણ આપણી પાસે 6 જ જગ્યા છે, કારણ કે આપણે એ અને બીને ડબ્બામાં ભરી દીધા. બીજું કે એ પછી તરત બી જોઈએ છે, બરાબર? એટલે બી પછી એ નહીં ચાલે એટલે એ લોકોને આપણે અત્યાર સુધી એવું કરતા ડબ્બામાં ઇન્ટરનલી પણ ગોઠવતા, બરાબર? એટલે અહીંયા 2P2 કરતા હતા પણ આ દાખલામાં આપણે નથી કરવાનું, કારણ કે આમાં એ અંદરો અંદર ગોઠવણી થઈ શકશે નહીં. ક્લિયર છે? માટે 6P6, 6 ફેક્ટોરિયલ, જવાબ તમારો 720 રીતે આ ભાષણ ગોઠવી શકાય. તો મિત્રો, હોપ સો કે તમે એક્સરસાઇઝ 6.1 ને ખૂબ જ એન્જોય કરી હશે. તમે ક્યારેય આવું નહીં વિચાર્યું હોય કે 7 જણાને ભાષણ આપવાનું છે તો એમને અલગ અલગ કેટલી રીતે આમંત્રિત કરી શકાય. તમે બધાએ એન્યુઅલ ફંક્શન અટેન્ડ કર્યા જ હશે. હવે એન્યુઅલ ફંક્શનમાં ઘણી બધી વાર ઘણા બધા પ્રોગ્રામ્સ હોય છે ત્યારે એકનો પ્રોગ્રામ ખસેડીને ક્યાંક બીજે મૂકે છે, બીજાનો પ્રોગ્રામ્સ ખસેડીને ક્યાંક છેલ્લે મૂકે છે, છેલ્લેવાળાનો વચ્ચે લાવે છે. તો એ રીતે અલગ અલગ પ્રોગ્રામ્સની ગોઠવણી થતી હોય છે. પણ તમે ક્યારેય નહીં વિચાર્યું હોય કે એની ગોઠવણી આટલી બધી રીતે થઈ શકતી હોય છે, બરાબર છે? એન્યુઅલ ફંક્શનને અટેન્ડ કર્યું હોય તો એટલીસ્ટ ક્યારેક કોઈ 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરીએ પણ સ્પીચ આપેલી હશે. તો ક્યારેક તમે વિચાર્યું કે 6 છોકરાઓ સ્પીચ આપવાના હોય તો એમને આગળ પાછળ રીતે 720 રીતે ગોઠવી શકાય? બોલો. હજુ આના પછી આપણે સંચય ભણવાના છે. એ આ ક્રમચય કરતાં પણ વધારે ઇન્ટરેસ્ટિંગ છે. તો સ્ટે ટ્યુન, જલ્દીથી આપણે ભણીશું નેક્સ્ટ લેક્ચરની અંદર સંચયના દાખલા. ત્યાં સુધી રજા લઉં. તમે ત્યાં સુધી ક્રમચયના તમામ દાખલાઓને એકવાર રિવાઇઝ કરી લેજો.
એક્સરસાઇઝના બધા જ દાખલાઓ ફિનિશ થઈ જાય, એટલે એક્સરસાઇઝ 6.1 પહેલાંના જેટલા પણ ઉદાહરણો છે એ બધા જ ફિનિશ કરી દેજો, એની પ્રેક્ટિસ થઈ જાય, એટલે તમારું ક્રમચય જે છે એ પાક્કું થઈ જાય. ઇઝ ઇટ ક્લિયર? ચલો રજા લઉં. અચ્છા હા, વિડીયોમાંથી જતાં પહેલાં એક વસ્તુ કહી દો, વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા. આટલી સારી સારી ટ્રિક્સ છે તો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ન ભૂલતા. ચેનલ હજુ જો સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.